જામનગરમાં લાંબા સમય પછી કોરોનાએ ફરી તેનું બિહામનું રૂપ દેખાડ્યું છે જામનગરમાં એક પાંચ વર્ષીય બાળકીએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે મૃતક બાળકીના પિતા પણ કોરોનાગ્રસ્ત હોવાની માહિતી છે જામનગરમાં ઠેબા ચોકડી પાસે ગેસ ભરેલા ટેન્કર ડમ્પર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત હોવાથી ઘટના સ્થળે હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા સદનસીબે આગ ન લાગતા સૌએ રાહત અનુભવી હતી જામનગર નજીક કાનાલુસમાં ફરજ બજાવી રહેલ એસઆરપીના જવાન નીતિનભાઈ બાબુલાલ ધુલિયા ગત સત્તર એપ્રિલથી લાપતા હતા જે અંગે સહકર્મચારીએ પોલીસને જાણ કરી હતી દરમિયાન પન્ના નેસના તળાવમાંથી નીતિનભાઈનો મૃતદેહ મળી આવતા ખળભળાટ થયો છે પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે રાત્રે આસામની પોલીસે પાલનપુરના સર્કિટ હાઉસમાંથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાડીની ધરપકડ કરી હતી અડધી રાત્રે તેમને અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે આસામ લઈ જવાયા હતા કોંગ્રેસ આ ધરપકડને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવી રહી છે આ ઘટનાના વિરોધમાં રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે જામનગરમાં પણ કોંગ્રેસી આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા આજે ભરતી મેળો યોજાયો હતો મેળામાં શહેર જિલ્લાની વિવિધ અઢાર કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા વિવિધ ત્રીસ અભ્યાસક્રમોના પાંચસો તાલીમાર્થીઓએ મેળાનો લાભ લીધો હતો જામનગરના અગિયાર દિગ્વિજય પ્લોટમાં હનુમાન જયંતિ નિમિત્તે પંચકુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું યજમાનોએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી હનુમંત કૃપા પ્રાપ્ત કરી હતી રાધિકા ગોપી મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાયો હતો